વિદ્યાર્થી મિત્રો, આપણે અસાધિત રીતે બહુલક કયા સૂત્રથી શોધી શકાય છે? અસાધિત સૂત્રની રીતનો ઉપયોગ કરીને બહુલક શોધવાનો એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે પાના નંબર 104 પર, ધોરણ 11 આંકડાશાસ્ત્ર. દાંતની તકલીફથી દાંતના ડોક્ટર પાસે જનાર વ્યક્તિઓની મુલાકાતોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલ છે. મુલાકાતોની સંખ્યાનો બહુલક શોધો. મુલાકાતોની સંખ્યા છે 1, 2, 3, 4 થી 7, 7 થી 10, 10 થી 15. વ્યક્તિઓની સંખ્યા 7, 11, 18, 9, 4 અને 1. આના ઉપરથી આપણે બહુલક શોધવાનો છે. તો મિત્રો, આપણે પહેલા તો એનું કોષ્ટક બનાવી કાઢીએ. મુલાકાતોની સંખ્યા પછી વ્યક્તિઓ 1, 2, 3, 4 થી 7, 7 થી 10 અને 10 થી 15. મિત્રો, હવે એના વ્યક્તિઓ એફ લીધેલું છે. એફ એટલે કે આવૃત્તિ 7, 11, 18, 7, 11, 18, 9, 4 અને 1. તો 7 ને 11, 18, 36, 36 ને 46, 46 ને 4, 50, n = 50. મિત્રો, અહીંયા અવર્ગીકૃત આવૃત્તિ, વર્ગીકૃત આવૃત્તિ છે, સતત છે અને અસતત બંને સાથે છે, માટે એનો મધ્યસ્થ પણ શોધવો પડે, એટલે કે આપણે એક શોધવો પડે. તો 1, 2, 3 અને 4 થી 7 માં 5.5, 7 થી 10 માં 8.5 અને 10 થી 15 માં 12.5. હવે fx શોધવાનો છે. fx એટલે આનો ને આનો ગુણાકાર. તો 7 × 7 = 22, 18 × 54, 9 × 5.5 એટલે 49.5, 8 × 32 = 34 અને 12.5 × 1 એટલે 12.5. તો fx 179. હવે cf ને ભેગું કરવું, સંચય આવૃત્તિ. તો 7 નો 7, 7 ને 11, 18, 18 ને 18, 36, 36 ને 9, 36 ને 9, 45, 45 ને 4, 49, 49 ને 1, 50. મિત્રો, આ આપણે CF શોધી કાઢ્યું. તો મધ્યક આપણે પહેલા શોધીએ. તો મધ્યક બરાબર એટલે કે x bar બરાબર સિગ્મા fx / n. તો સિગ્મા fx આપણને 179 મળે છે અને n બરાબર 50 મળે છે. n બરાબર 50. તો જે આપણને
એક્સ બાર મળે છે, મજબ મળે છે તે 3.58 મળે છે. હવે મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ એટલે એમ બરાબર એન અપોન 2 માં અવલોકનની કિંમત, તો અહીંયા એન બરાબર 50 છે, 50 ભાગ્યા 2 બરાબર 25. તો આપણને 25 માં અવલોકનની કિંમત, તો 25 ક્યાં સમાયેલું છે? 36 માં. એટલે કે આપણને એમ બરાબર અહીંયા એમ મળે છે, આપણને 3 મળે છે. મિત્રો અહીંયા એમ બરાબર 3 મળે છે. આ જે મુલાકાતોની સંખ્યા છે કે એક્સ આપણને 3 મળ્યો છે એને આપણે એમ તરીકે લેવાનો છે. તો આપણું જે સૂત્ર છે અસાધિત સૂત્ર, તો એમ 0 બરાબર 3m માઇનસ 2x12. એટલે કે અહીંયા આપણે એક્સ બાર પણ શોધી કાઢ્યો, અહીંયા આપણે એમ પણ શોધી કાઢ્યો. તો મિત્રો એમ 0 એટલે કે ઝેડ બહુલક, તો બહુલક એટલે કે 3 વ્યસ્ત લેવાનો છે અને માઇનસ 2 મધ્યક લેવાનો છે. તો આપણે અહીંયા જોઈએ કે 3 અને મધ્યસ્થ કેટલું છે? 3 માઇનસ 2 એક્સ બાર, તો 3.58 આપણને મધ્યક 3.58 મળે છે. એટલે કે 3 × 3 તો 9 થાય છે, માઇનસ 3 × 2 એટલે 3 × 2 6 અને 3.58 × 2 એટલે 7.16. મિત્રો 9 માંથી 7.16 બાદ કરીએ તો 1.84. તો આમ દાંતના ડોક્ટરની મુલાકાતોની સંખ્યાનું બહુલક આપણને અહીંયા ખ્યાલ હતો કે બહુલક આવશે તો તે આ 2 ની આજુબાજુ હશે. તો અહીંયા 1.84 એટલે કે સૌથી વધારે 2 થી વધારે આ 18 ની સંખ્યા છે એટલે આની વચ્ચે આવવાનો છે. એટલે અહીંયા આપણને 1.84 એ અસાધિત રીતે સૂત્રની રીતે આપણને બહુલક મળે છે. એટલે આવી જે સંખ્યાઓ છે એમાં બહુલક શોધવા માટે આ પ્રમાણે પહેલા એક્સ શોધવાનો, એક્સ એટલે મધ્ય કિંમત શોધવાની, પછી એફએક્સ શોધવાનો, પછી સીએફ શોધવાનો. સીએફ ની જરૂર અહીંયા મધ્યક શોધવા માટે છે, એટલે અહીંયા છેલ્લા આપણે સીએફ શોધ્યો. સીએફ શોધ્યા પછી એક્સ બાર એટલે કે મધ્યક શોધેલો છે, મધ્યક શોધ્યા પછી અહીંયા મધ્યક શોધ્યા પછી 3m-2x12 કરીને આપણે અસાધિત સૂત્રમાં એની કિંમતો મૂકેલી છે. તો મિત્રો આ પ્રમાણે અસાધિત રીતે સૂત્રની રીતે બહુલક આપણે શોધી શકીએ છીએ. મિત્રો આજનો હોમવર્ક છે એમાં એક દાખલો છે, 50 વિવાહિત પુરુષોની તેમના લગ્ન સમયની ઉંમર
નું વિતરણ નીચે પ્રમાણે છે. ઉંમર વર્ષ છે અને પુરુષોની સંખ્યા છે 21-23, 6-24-26, 21-27-29, 15-30-32, 6-33-35, 1. આલેખની રીતે તેમના લગ્ન સમયની ઉંમરનો બહુલક શોધો. તો મિત્રો, આ જે દાખલો છે એ તમારે નોટબુકમાં કરવાનો છે અને ફોટો પાડીને ગ્રુપમાં મૂકવાનો છે. અસ્તુ.